हाय फ्रेंड्स, वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स, नवी रेसिपी, नवी बातों, नवी टिप्स। फ्रेंड्स, दही वाली भिंडी है, पण आ लसन डूंगळी वगरनी सब्जी है अने एकदम सरस। आ सब्जी हूँ तमने बे रीते बतावीश, एक तो दही वाली अने एक दही वगरनी। बन्ने रीते तमने जे रीते भावे ए रीते तमे बनावजो, सब्जी सरस ज बने छे। एक तो पहलू के आपणे रवैया भरवानी माथाकूट वगर एकदम सरस सब्जी तैयार थई जशे। तो चलो आपणे रेसिपी स्टार्ट करिए। तो एना माटे पेन में मैं पहला 2 चमची जेटलू तेल नाख्यू छे अने एमां हूँ अजमानो वगार करूँ छूँ। ऑलवेज भींडा में हूँ अजमानो वगार करूँ, एनी साथे हींग नाखी छे अने एक लीलू मरचू मैं समारेलू नाखी दीधू छे। हवे आ 100 ग्राम मैं भींडा छे એ એમાં નાખી અને હલાવી દીધા છે। આપણે ઓછા તેલમાં બનાવવાનું છે એટલે તમારે હંમેશા નોનસ્ટિકનો યુઝ કરવાનો, નહીં તો તેલ વધારે જોઈએ। હવે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ એટલે ભીંડા જલ્દી ચડી જશે, ચીકણા નહીં થાય, ચડી જશે। બસ હવે એને ઢાંકી અને થોડીક વાર થવા દો, એ થાય ને ત્યાં સુધી આપણે એનો ડ્રાય પાવડર રેડી કરીએ। તો દાળિયા લીધા છે, ચણાના લોટને શેકવો એના કરતાં દાળિયા બેટર ઓપ્શન છે। 1 ચમચી મેં ધાણા જીરું, 1/2 ચમચી આ હળદર, 1 ચમચી લાલ મરચું છે, 1/2 ચમચી ગરમ મસાલો છે અને 1 ચમચી જેટલી ખાંડ। આ બધાને તમારે એકદમ ગ્રાઇન્ડ કરીને પાવડર કરવાનો। ફ્રેન્ડ્સ, આ દાળિયા બેસ્ટ ઓપ્શન છે, તમે એ યુઝ કરજો। હવે મેં ખારી સિંગ લીધી છે, ખારી સિંગની ક્રન્ચીનેસ માટે લીધી છે। જો તમારી પાસે ખારી સિંગ ના હોય તો તમે શેકેલા સિંગ દાણા પણ એક જ વાર ફેરવવાનું એટલે આવા અધકચરા અંદર રહી જાય। હવે આપણે જોઈએ, આપણા ભીંડા ચડી ગયા છે, જો એકદમ સોફ્ટ અને સરસ થઈ જાય, સેજ પણ ચીકણા નથી, મેં ઢાંકીને શાક ચડાવ્યું તો પણ। હવે એમાં મેં 2 ચમચી જેટલો આ પાવડર જે આપણે તૈયાર કર્યો એ એડ કર્યો છે। તમારી સબ્જી વધારે હોય તો તમે એ રીતે પણ યુઝ કરી શકો। હવે એને બરાબર હલાવી લો, જો તમને બહુ ડ્રાય લાગે તો 1 ચમચી તેલ ઉમેરવાનું, મારે ઉમેરવું પડ્યું હતું। હવે એને ફરી ઢાંકી અને 2-3 મિનિટ થવા દેવાનું એટલે એકદમ સરસ આ સબ્જી તમારી રેડી થઈ જશે। ફ્રેન્ડ્સ, રવૈયા ભરવાને એના કરતાં બેસ્ટ ઓપ્શન છે। હવે તલ અને 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને એને રેડી થઈ ગયું છે, બરાબર છે। હવે આ જ સબ્જીને હું દહીંવાળી રીતે તમને બનાવીને બતાવું છું। તો હવે એના માટે મેં 1 ચમચી તેલ નાખ્યું છે અને એમાં આ 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે સહેજ કલર માટે। હવે આ 2 કપ દહીંને મેં ફેંટી લીધું અને એને અંદર ઉમેરી અને એને હલાવી દીધું છે, હલાવી અને આપણા ભીંડા અંદર નાખીને 1 મિનિટ થવા દેશો ને એકદમ આવું લંપી સબ્જી રેડી થઈ જશે, ના તમને બહુ રસાવાળું કે એકદમ સરસ ખાતા ફાવે એવું સબ્જી રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમે આ ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। થેન્ક યુ।